B-L-U-E, ब्लू એટલે વાદળી. B-L-U-E, ब्लू એટલે વાદળી. T double O two
એટલે પહણ ટી ડબલ ઓ ટુ ટુ એટલે પણ ટી ડબલ ઓ ટુ ટુ એટલે પણ અહીંયા ટી ડબલ્યુ ઓ નથી પણ ટી ડબલ ઓ ટુ છે એટલે ટુ આ ટી ડબલ ઓ ટુ એટલે પણ અને ટી ડબલ્યુ ઓ ટુ એટલે બે બરાબર સ્પેલિંગ આજે ઉચ્ચાર સરખા છે પણ સ્પેલિંગમાં અલગ અલગ છે ટી ડબલ્યુ ઓ ટુ એટલે બે થાય અને અહીંયા ટી ડબલ ઓ ટુ એટલે પણ બરાબર હવે ફરી એકવાર આપણે અભ્યાસ કરીએ ટી ડબલ ઓ ટુ એટલે પણ ટી ડબલ ઓ ટુ એટલે પણ ટી ડબલ ઓ ટુ એટલે પણ અને એલ ઓ વી ઈ એલ વાય લવલી એટલે સુંદર એલ ઓ વી ઈ એલ વાય લવલી એટલે સુંદર એલ ઓ વી ઈ એલ વાય લવલી એટલે સુંદર હવે આગળ અભ્યાસ કરીએ ટીચર અહીંયા જુઓ તમારા કાવ્યમાં જે પાઠ 12 માં જે કાવ્ય આપેલું છે તેમાં ટીચર્સ છે ટીચર્સ એટલે શિક્ષકો થાય બરાબર અને એટલું જો ટીચર હોત તો શિક્ષક તેનો ગુજરાતી અર્થ થાય એટલે અહીંયા ટીચર્સ છે એટલે શિક્ષકો આપણે તેનો ગુજરાતી અર્થ લખીશું ટી ઈ એ ઈ એચ ઈ આર એપોસ્ટ્રોફી એસ બરાબર આને કયો એસ કહેવાય એપોસ્ટ્રોફી એસ ટીચર્સ એટલે શિક્ષકો અને ખાલી જો ટી એ સી એ ટી આર હોત એટલે કે ટીચર હોત તો શિક્ષક આપણે ગુજરાતી અર્થ લખે પણ અહીં ટીચર્સ છે એટલે આપણે અહીંયા શિક્ષકો લખીશું બરાબર ટી ઈ એ સી એચ ઈ આર એપોસ્ટ્રોફી એસ ટીચર્સ એટલે શિક્ષકો ટીચર્સ એટલે શિક્ષકો ટી ઈ એ સી એચ ઈ આર એસ ટીચર્સ એટલે શિક્ષકો ફરી એક વાર આપણે અભ્યાસ કરીએ ટી ડબલ ઓ ટુ એટલે પણ 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 હવે ટી ઈ એ સી એચ ઈ આર એપોસ્ટ્રોફી એસ આ એસ છે તેને શું કહેવાય એપોસ્ટ્રોફી એસ તો ટી ઈ એ સી એચ ઈ આર એપોસ્ટ્રોફી એસ એટલે કે ટીચર્સ એટલે શિક્ષકો ટી ઈ એ સી એચ ઈ આર એપોસ્ટ્રોફી એસ ટીચર્સ એટલે શિક્ષકો ટી ઈ એ સી એચ ઈ આર એપોસ્ટ્રોફી એસ ટીચર્સ એટલે શિક્ષકો હવે આગળ અભ્યાસ કરીએ પીઈટી પેટ એટલે પાડીતું અથવા લાડકું પામાનીતું બરાબર પીઈટી પેટ એટલે લાડકું અથવા માનીતું માણસ આપણે કહીએ ને કે પાડીતું આપણે જે ગમતું હોય ને એટલે કે માનીતું માણસ એટલે પીઈટી પેટ એટલે લાડકું પીઈટી પેટ પેટ એટલે લાડકું
आपणे लाडकू गुजराती अर्थ लखीशुं लाडकू। पीईटी पेट એટલે લાડકુ, પીઈટી પેટ એટલે લાડકુ। પીઈટી પેટ પેટ એટલે લાડકુ। પીઈટી પેટ એટલે લાડકુ। પીઈટી પેટ એટલે લાડકુ। પીઈટી પેટ એટલે લાડકુ। લાડકુ કે માનીતું માણસ, બરાબર। પીઈટી પેટ એટલે લાડકુ। પીઈટી પેટ એટલે લાડકુ। ફરી એકવાર આપણે અભ્યાસ કરીએ। TEACHER apostrophe S teachers એટલે શિક્ષકો। TEACHER જે અહીંયા S આપ્યો છે ને એને apostrophe S કહેવાય। teachers એટલે શિક્ષકો। TEACHER apostrophe S teachers એટલે શિક્ષકો। PET pet એટલે લાડકું અથવા માનીતું માણસ। પીઈટી પેટ એટલે લાડકું અથવા માનીતું માણસ। પીઈટી પેટ એટલે લાડકું અથવા માનીતું માણસ। હવે આગળ અભ્યાસ કરીએ। ધેટ TEACHER ધેટ એટલે પેલા, પેલી, પેલું। Y O U U એટલે તું।
YOUU એટલે 2 YOUU એટલે 2 YOUU એટલે 2 હવે યસ એટલે હા YES યસ એટલે હા YES यस एटले हाँ YES यस एटले हाँ यस एटले हाँ YES YES यस एटले हा YES यस एटले हा फरी एक बार आपने अभ्यास करिए YOU यू एटले तू YOU यू एटले तू YOU यू एटले तू अने YES यस एटले हा YES यस एटले हा YES યસ એટલે હા આપણે ફરી એકવાર જે આ કવિતાના સ્પેલિંગ ઉચ્ચાર અને અર્થનો અભ્યાસ કર્યો છે તે ફરી એકવાર આપણે અભ્યાસ કરીશું તો જેને પણ બાકી છે તે લખશે સ્પેલિંગ ઉચ્ચાર અને અર્થ અને જેને લખાઈ ગયા છે તે પોતાની નોટમાં ધ્યાન રાખશે તે તમે જે સ્પેલિંગ ઉચ્ચારને અર્થ જે ત્રણ ત્રણ વખત લખ્યા છે તે સાચા છે કે ખોટા જો ખોટા હોય તો તમારે તમારી નોટબુકમાં સુધારી દે એટલે બીજી વખત લખી નાખજો તમારે તમારી નોટબુકમાં ત્રણ ત્રણ વખત સ્પેલિંગ ઉચ્ચારને અર્થ જેને બાકી છે તેને લખવાના છે ચબ્બી એટલે ચબ્બી એટલે શું થાય તો ચબ્બી એટલે ગોળ મટોળ અથવા ભરેલું ગોળ મટોળ અથવા ભરેલું પુષ્ટપુષ્ટ પણ તમે લખી શકો છો ચિક્સ ચિક્સ એટલે ગાળ ચિક્સ એટલે ગાળ ચિક્સ એટલે ગાળ ડિમ્પલ્ડ DIMPLED ડિમ્પલ્ડ એટલે ખંજન ડિમ્પલ્ડ એટલે ખંજન અથવા ગાલ માનો ખાડો ડિમ્પલ્ડ એટલે ખંજન જે તમારા ગાલમાં જે ખાડો પડે છે ને એને ખંજન કહેવાય બરાબર અને અંગ્રેજીમાં ડિમ્પલ્ડ કહેવાય બરાબર હવે ચીન CHIN ચીન એટલે ચીબુક અથવા હડપચી ચીબુક અથવા હડપચી ચીબુક અથવા હડપચી રોઝી એટલે ગુલાબી રોઝી એટલે ગુલાબી લિપ્સ એટલે હોઠ લિપ્સ એટલે હોઠ
ફરી એકવાર કહું છું કે અહીંયા જે મેં સ્પેલિંગ ઉચ્ચારણ લખ્યા છે, જેને ના લખ્યા હોય તેને સ્પેલિંગ ઉચ્ચારણ ત્રણ ત્રણ વખત લખવાના છે. આપણે ફરી અભ્યાસ કરીએ. સી એચ યુ ડબલ બી વાય ચબ્બી એટલે ગોળ મટોળ, ભરેલું અથવા હુષ્ટપુષ્ટ. આ ત્રણ ગુજરાતી અર્થમાંથી તમે કોઈ પણ એક અર્થ લખી શકો છો. ચિક્સ એટલે ગાર, સી એચ ડબલ ઈ કે એસ, ચિક્સ એટલે ગાર. ડિમ્પલ્ડ, ડી આઈ એમ પી એલ ઈ ડી, ડિમ્પલ્ડ એટલે ખંજન અથવા ગાલમાંનો ફાડો. ડિમ્પલ્ડ એટલે ખંજન અથવા ગાલમાંનો ફાડો. પછી ચીન, સી એચ આઈ એન, ચીન એટલે ચીબુક અથવા હડપચી. ચીન એટલે ચીબુક અથવા હડપચી. આર ઓ એસ વાય રોઝી એટલે ગુલાબી. એલ આઈ પી એસ, એલ આઈ પી એસ લિપ્સ એટલે હોઠ. હવે આગળ અભ્યાસ કરીએ. ટીથ, ટી ડબલ ઈ ટી એચ, ટીથ એટલે દાંત. ટી ડબલ ઈ ટી એચ, ટીથ એટલે દાંત. બિથિન, બી ડબલ્યુ આઈ ટી એચ આઈ એન, બિધિન એટલે ની અંદર, ની અંદર. બિધિન એટલે ની અંદર. કલ્લી એટલે વાકડિયા, સી યુ આર એલ વાય, કલ્લી એટલે વાકડિયા. કલ્લી એટલે વાકડિયા. હેયર, એચ એ આઈ આર, હેયર એટલે વાળ, હેયર એટલે વાળ. વેરી એટલે બહુ જ અથવા ખૂબ. ડબલ સોરી વી ઈ આર વાય, વેરી એટલે બહુ જ અથવા ખૂબ, અથવા ખૂબ. બરાબર. હવે એફ એ આઈ આર, ફેયર એટલે સુંદર, ગૌરવણ અથવા દેખાવ. આ ત્રણ ગુજરાતી અક્ષર, ગુજરાતી શબ્દમાંથી કોઈ પણ એક શબ્દ તમે લખી શકો છો. ફેયર એટલે સુંદર પણ લખી શકાય, દેખાવડું પણ લખી શકાય અને ગૌરવર્ણ પણ લખી શકાય. બરાબર. ફરી એકવાર, ટી ડબલ ઈ ટી એચ, ટી એટલે દાંત. ડબલ્યુ આઈ ટી એચ આઈ એન, બિધિન એટલે ની અંદર. સી યુ આર એલ વાય, કલ્લી એટલે વાકડિયા. એચ એ આઈ આર, હેયર એટલે વાળ. બી ઈ આર વાય, વેરી એટલે બહુ જ અથવા ખૂબ. એફ એ આઈ આર, ફેયર એટલે સુંદર. હવે આગળ અભ્યાસ કરીએ. ઈ વાય ઈ એસ, આઈસ એટલે, આઈસ એટલે આંખો, આઈસ એટલે આંખો. ઈ વાય ઈ એસ, આઈસ એટલે આંખો. બ્લુ એટલે બી એલ યુ ઈ, બ્લુ એટલે વાદળી, બ્લુ એટલે વાદળી. પછી લવલી, એલ ઓ વી ઈ એલ વાય, લવલી એટલે સુંદર, લવલી એટલે સુંદર.
T-double-O-2 એટલે પાણ. લખો T-double-O-2 2 એટલે પાણ. Teachers, T-E-A-C-H-E-R-A-P-O-S-T-O-P-H, teachers એટલે શિક્ષકો. પછી P-E-T, pet એટલે લાડકું. P-E-T, pet એટલે લાડકું. ફરી એક વાર આપણે અભ્યાસ કરીએ. ઈ વાય ઈ એસ આઈ એટલે આખો. બી એલ યુ ઈ બ્લુ એટલે વાદળી. એલ ઓ પી ઈ એલ વાય લવલી એટલે સુંદર. ટી ડબલ ઓ ટુ એટલે પણ. ટી ઈ એસ ઈ એચ ઈ આર અહીંયા આને કહેવાય એપોસ્ટ્રોફી એસ. ટીચર્સ એટલે શિક્ષકો. પી ઈ ટી પેટ એટલે લાડકું. હવે આગળ અભ્યાસ કરીએ. પેલું પેલા અને પેલી. યુ વાય ઓ યુ યુ એટલે તું. અને વાય ઈ એસ યસ એટલે હા. ફરી એક વાર ટી ડબલ ઓ ટુ એટલે પણ. ટી ઈ એ સી એ ટી આર એપોસ્ટ્રોફી એ એટલે કે ટીચર્સ એટલે શિક્ષકો. પી ઈ ટી પેટ એટલે લાડકું. ટી એચ એ ટી ઘેટ એટલે પેલું પેલા પેલી. યુ એટલે તું. વાય ઓ યુ યુ એટલે તું. અને વાય ઈ એસ યસ એટલે હા. આગળનો અભ્યાસ આપણે પછીના ક્લાસમાં કરીશું. હરિ ઓમ.